गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो बदा? पाठ चार आपणे एनो अभ्यास करी लीधो छे। पाठ चार छे बेखानानो परिग्रह। एना लेखिका तमने याद हशे कोण? मनुबेन गांधी। अने एनो प्रकार छे प्रसंग वर्णन। गांधीजीना जीवनना प्रसंगो अहीं निरूप्या छे। तो एनु व्याकरण आपणे एनी समझूती पण जोई, बराबर। आदर्श वाचन जोयुं, त्यारबाद अभ्यासवाद्यायना प्रश्नों जोया। हवे आपणे जोवानुं छे एनुं व्याकरण। तो व्याकरणनी अंदर आपणे शुं लेवानुं छे? तो सौथी पहेला छे समानार्थी शब्दो, समान शब्दो। तो जोईए समानार्थी शब्दोनी अंदर छे पहेलुं मेदनी, तो भीड अथवा गिरदी, बेमांथी कोई पण आपणे लखी शकीए। त्यारबाद जीवन, आयुष्य, जिंदगी, वश, तो ताबे अथवा शरणे। त्यारबाद छे कसोटी, कोईनी कसोटी लईए ते, तो परीक्षा अथवा परख। छेल्ले छे खेवना, खेवना एटले काळजी अथवा संभाळ। मुसाफरी, मुसाफरी प्रवास अथवा सफर। तकलीफ, श्रम के तस्ती। त्यारबाद छे सगवड, सगवड एटले अनुकूलता अथवा जोगवाई। पछी छे वस्मु, वस्मु एटले कपरू अथवा मुश्किल। अने छेल्ले छे झीणवट, झीणवट एटले बारीकाई अथवा तो सूक्ष्मता। तो विद्यार्थी मित्रों, आ आपणे शुं जोयुं? समानार्थी शब्दो। हवे आपणे लखीशुं विरुद्धार्थी शब्दो। विरुद्धार्थी शब्दोनी अंदर एनो विरोध अर्थ आवे छे। तो जोईए पहेलुं छे गरीब, तो तवंगर, तवंगर एटले अमीर। त्यारबाद छे पसंद, नापसंद। त्यારબાદ છે ગરમ, ઠંડુ, વધારે તો ઓછું, સહ્ય તો અસહ્ય, સહી શકાય, સહી ન શકાય તેવું, ઇનકાર તો સ્વીકાર। ત્યારબાદ છે સુખ તો દુઃખ, સગવડ તો અગવડ। તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે જોયા સમાનાર્થી અને વિરોધાર્થી શબ્દો। હવે આપણે જોઈએ સાચી જોડણી। સાચી જોડણીની અંદર અહીં આપણે જોડણી લખી છે, આ સાચી જોડણી અહીં આપેલી છે। પહેલું છે પૂજ્ય, ત્યારબાદ ગિરદી, નિશ્ચય, પછી છે હુન્નર, પૌત્રી, જીવન પર્યંત એટલે કે જીવનના અંત સુધી, અમૂલ્ય। ત્યારબાદ છે પ્રાયશ્ચિત, સામે છે દુરુપયોગ, અહિંસા, અને છેલ્લે છે સલૂન। તો આપણે શું જોયું વિદ્યાર્થી મિત્રો? સાચી જોડણી જોઈ। સાચી જોડણી આપણે જોઈએ એટલે આપણને એનો ખ્યાલ આવી જાય છે। ત્યારબાદ આપણે જોવાના છે રૂઢિ પ્રયોગ। શું જોઈશું? રૂઢિપ્રયોગ। તો રૂઢિપ્રયોગની અંદર પહેલું છે ભાન આવી જવું। ભાન આવી જવું એટલે સમજ આવી જવી। હવે એવું પણ હોય છે કે રૂઢિપ્રયોગનો અર્થ આપી તેનો વાક્ય પ્રયોગ કરો, તો ભાન આવી જવું, સમજ આવી જવું, આપણને કોઈ ભૂલ થતાં, તેનો પસ્તાવો થતાં ભાન આવી ગયું, અથવા તો મમ્મીએ ઠપકો આપતા મહેશને ભાન આવી ગયું। ત્યારબાદ બીજું છે ઝંખવાણા પડવું, એટલે કે શર્મિંદા થઈ જવું। તો કોઈ ખોટું કામ કરીએ તો આપણે એમાં ઠપકો મળતા અથવા તો ખબર પડી જતાં ઝંખવાણા પડી જઈએ છીએ, એટલે કે શર્મિંદા થઈ જવું। ત્યારબાદ જોઈએ શબ્દ સમૂહ માટે એક શબ્દ લખવો। તો પહેલું છે સંગ્રહ કરવાનું માનસિક વલણ। સંગ્રહ કરવાનું માનસિક વલણ, એક માનસિક વૃત્તિ, તો શું કહીશું એને? પરિગ્રહ। તો આપણે પાઠનું ટાઇટલ જ છે કે બે ખાનાનો પરિગ્રહ, બે ખાનાનો સંગ્રહ કરવો તે।
ત્યારબાદ છે સહન ન થઈ શકે તેવું તો અસહ્ય. ત્રીજું ઘરના જેવી સગવડોવાળો ખાસ રેલવેનો ડબ્બો તો એને શું કહીશું સલૂન. પાપના નિવારણ માટેનું તપ તો પ્રાયશ્ચિત. અને છેલ્લે જેનું મૂલ્ય ન થઈ શકે તેવું તેને શું કહીશું અમૂલ્ય. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પાઠ 4નું વ્યાકરણ લખ્યું. તો આ પાઠ 4નું વ્યાકરણ જે છે સમાનાર્થી વિરોધી જોડણી શબ્દ સમૂહ અને રૂઢિપ્રયોગ એ તમારે સર્વે તમારી CW ની નોટમાં વ્યવસ્થિત રીતે લખી લેવું. આજના દિવસ માટે આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.